મુછ રશ્મિને ફરીથી સ્વાગત છે તમારા બધાનો મારો વિડીયોમાં. તો આજે આપણે ખૂબ જ સરસ વાત કરવાના છીએ કે અત્યારે બધાનું સપનું હોય છે કે હું પણ એક યુટ્યુબર બનું અને કંઈક મારું પણ નામ હોય કે હું પણ એક આગળ જઉં. તો તેના માટે અત્યારે બધા વ્લોગિંગ ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છે. ઘણો બધો ક્રેઝ છે વ્લોગિંગનો કે બધા એ વ્લોગિંગ કરીને આગળ આવવા માંગે છે. તો એના માટે ખૂબ જ સરસ કીટ છે કે વ્લોગિંગ કઈ રીતે કરવું અથવા તો કઈ રીતે કરે છે કે અવાજ સ્પષ્ટ આવે, કઈ રીતે તે કીટને વાપરવી યુઝ કરવી તેના વિશે આ વિડીયો છે. તો છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે અને કઈ રીતે વાપરવું એ બધી જ વાત આજે આપણે કરવાના છીએ. તો આ છે વ્લોગિંગ કીટ, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તેને ખોલી લઈએ, કઈ રીતે વાપરવી કઈ રીતે નહીં એ બધા જ વિશે વાત કરી લઈએ. તો તમે પણ આ વ્લોગિંગ કીટ ખરીદી શકો છો. મેં ફ્લિપકાર્ટમાંથી ખરીદી છે, જે મારે 700 રૂપીસ આસપાસ, એટલે કે 700 રૂપિયાની આસપાસ પડી હતી અને ખૂબ જ સસ્તી છે, જે કોઈ પણ પરચેસ કરી શકે છે. તો તમે પણ આને એમેઝોન, ફ્લિપકાર્ટ, શોપસી કોઈ પણ એપમાંથી ખરીદી શકો છો. તો ચાલો શરૂ કરીએ કે અંદર શું છે, કઈ વસ્તુ છે કઈ નહીં. તો સૌથી પહેલાં આપણે તેને ખોલીએ કે અંદર કઈ રીતે આવે છે આ બધી વસ્તુ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ રીતે સરસ રીતે બધી જ વસ્તુ છે ઓર્ગેનાઇઝ કરેલી છે. અને તેમાં સૌથી પહેલા અહીંયા લાઇટ છે, માયક છે, સાથે માઇક અને ફોન સાથે જોડવા માટેનો વાયર છે, હેન્ડલ છે જે ગન જેવું હોય છે, સારી રીતે તમે પકડી શકો છો અને સારી રીતે આવી રીતે વ્લોગિંગ પણ કરી શકો છો, તે ગન છે, રિમોટ છે, અને એની નીચે મોબાઈલ માટેનું સ્ટેન્ડ છે, એટલે કે મોબાઈલને કઈ રીતે ફિટ કરવો. તો ચાલો આપણે આ બધી વસ્તુને જોઈએ કે કઈ રીતે ફિટ કરવી ને કઈ રીતે તેને યુઝ કરવી. તો આ વ્લોગિંગ કીટ છે એને પહેલાં સૌથી પહેલાં આપણે જે અહીંયા સ્ટેન્ડ છે તેને બહાર કાઢી લઈએ. તો આ અહીંયા સરસ મજાનું સ્ટેન્ડ છે અને અહીંયા બાજુમાં બંને બાજુ બે બટન દેખાય છે. એ બટનને આ રીતે સિમ્પલ પ્રેસ કરવાના છે. આરામથી તમે અહીંયા જોઈ શકો કે પ્રેસ થઈ જાય છે. સિમ્પલ બટનને પ્રેસ કરવાના છે અને ત્યારબાદ આ જે સાઈડનું છે તેને આ રીતે તમારે આમ કરીને ખોલી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આ ખુલી ગયું છે. તો આને આપણે સાઈડ કરી લઈએ, ત્યારબાદ આપણે કાઢી લઈએ લાઇટ. તો તમે જોઈ શકો છો લાઇટ છે એ પણ ખૂબ જ સરસ છે. ક્યાંક અંધારામાં કેવી રીતે બ્લોગિંગ કરવાનું થાય તો આ લાઇટ છે ખૂબ જ કામમાં આવે છે. તો તેના માટેની લાઇટ છે અને અહીંયા 3 સેલ આવતા હોય છે. તો અહીંયા 3 સેલ છે જે મેં અત્યારે અટેચ નથી કર્યા, પણ 1, 2 અને 3 જે પેન્સિલ સેલ આવે છે એ જ પેન્સિલ સેલ અહીંયા લાગશે. અને આ એક વ્લોગિંગ કીટની આ બહુ ખૂબ જ સરસ છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ખૂબ જ આસાનીથી ફિટ થઈ જતી હોય છે. હમણાં આપણે ફિટ કરીને પણ બતાવીએ. ત્યારબાદ છે માયક, તે પણ ખૂબ જ સરસ છે. માયક પણ એ પણ આસાનીથી અહીંયાથી આ રીતે ફિટ થઈ જતું હોય છે. અને આ જે ઉપરનો છે જે એક્સ્ટ્રા નોઇઝને અંદર ના લાવવા દે તે માટેનું કવર છે. તો આ રીતનું માયક આવતું હોય છે જેને તમે આ રીતે અટેચ પણ કરીને વાપરી શકો છો. તો આ છે વ્લોગિંગ કરવા માટે માયક અને ફોનને જોડવા માટેનો કેબલ છે. ત્યારબાદ છે રિમોટ, રિમોટથી પણ તમે યુઝ કરી શકો છો. બ્લૂટૂથથી રિમોટને કનેક્ટ કરીને તમે વાપરી શકો છો. તો આ છે રિમોટ અને ત્યારબાદ છે આ માયકનું સરસ મજાનું સ્ટેન્ડ છે જેમાં તમે ફોન છે સારી રીતે અટેચ કરી શકો છો. તો ચાલો જોઈએ કે પહેલાં કઈ રીતે શરૂ કરવાનું છે. તો એક વાત તમને હું કહેતા ભૂલી ગઈ કે આ જે છે તેનો તમે આ રીતે પણ યુઝ કરી શકો છો, એટલે કે એઝ અ સ્ટેન્ડ તરીકે પણ તમે વાપરી શકો છો. કે ઘણી વખત એવું થાય કે મારે કોઈક જગ્યા એવી છે કે જ્યાં મૂકી દેવું છે, તો ત્યારે પણ તમે મૂકી શકો છો. તો આવી રીતે પણ તમે વાપરી શકો છો. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી દઈએ. તો અહીંયા તમને દેખાય છે ત્યાં પણ તમે અટેચ કરી શકો છો અને અહીંયા પણ આપેલું છે, એટલે કે હોરિઝેન્ટલી અને વર્ટિકલ બંને રીતે તમે અટેચ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે તેને અટેચ કરી લઈએ. તો આ રીતે ખૂબ જ સારી રીતે અને આસાનીથી અટેચ થઈ જશે, તમારે બિલકુલ જ મહેનત કરવાની જરૂર નહીં પડે. તો આ રીતે અટેચ થઈ ગયું છે. તો સૌથી પહેલા તો આપણે આ બંનેને છે એ આવી રીતે અંદર લઈ લઈએ. અને આ રીતે તમે જોઈ શકો છો કે ખોલીને ગનની મદદથી ખૂબ જ સારી રીતે તમે વાપરી શકો છો. તો અહીંયા અટેચ થઈ ગયું છે. ત્યારબાદ આપણે અટેચ કરી દેશું આપણી લાઇટ. તો આ લાઇટ પણ અહીંયા એકદમ જ આસાનીથી અટેચ થઈ જશે, એકદમ જ સિમ્પલ રીતે. તો આસાનીથી એકદમ જ આપણી લાઇટ છે એ અટેચ થઈ ગઈ છે. આપણે ફોનને પણ અટેચ કરી દઈએ.
તો ફોન પણ આપણો આસાનીથી અહીંયા અટેચ થઈ ગયો છે. હવે આ વારી આવે છે માઇકની. તો માઇક આપણે છે એ જે સાઈડ બેક સાઈડ કેમેરો છે એ આપણે યુઝ કરીશું વ્લોગિંગ બનાવવા માટે. તો જ્યાં બેક સાઈડ કેમેરો છે એ બાજુ જ લાઇટ આવવી જોઈએ અને એ સાઈડ જ માઇક આવવું જોઈએ. તો માઇકને પણ આપણે આ રીતે અટેચ કરવાનું છે. એકદમ જ સરસ અને સિમ્પલ રીતે ફટાફટથી અટેચ થઈ જાય છે. અને હવે જે અહીંયા દેખાય તે તમારે આ અટેચ કરવાનું છે. તો અહીંયા આપણને બે કેબલ જોવા મળે છે, એક આ છે ને એક આ છે. તો એકને ફોન સાથે કનેક્ટ કરવાનું છે, જે આ નાની પિન છે તે, અને એક બીજી પિન છે તેને આ રીતે માઇક સાથે કનેક્ટ કરી લેવાનું છે. અહીંયા જો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી જે વ્લોગિંગ કીટ છે એ રેડી થઈ ગઈ છે. તમે આ રીતે રાખીને વ્લોગ કરી શકો છો કે આ બેક કેમેરાથી વ્લોગ કરવાનું છે. અહીંયા ગનની મદદથી સરસ રીતે પકડી લેવાનું છે. લાઇટ છે જેના લીધેથી તમને એકદમ જ સારો પ્રકાશ મળશે. અને અહીંયા માયક છે એટલે કે બહારનો વોઇસ પણ બિલકુલ જ નહીં આવે. અહીંયા આપણું વ્લોગિંગ કીટ છે સરસ મજાની રેડી થઈ ગઈ છે, જેને તમે આરામથી વાપરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે વ્લોગિંગ કીટ છે એકદમ જ સરસ મજાની રેડી થઈ ગઈ છે. માયક છે, લાઇટ છે, ફોન છે અને પકડવા માટેની ગન છે. તો આ રીતે સરસ રીતે તમે પકડી શકો છો. અને તમારે આ વ્લોગિંગ છે બેક કેમેરાથી કરવાનું હોય છે એટલે કે માયક પણ તમારી સાઈડ રહેશે અને લાઇટ છે પણ તમારી સાઈડ રહેશે અને ફોનનો બેક કેમેરો છે બેસ્ટ હોય છે તો તે પણ તમારી સાઈડ રહેશે. તો તમે આ રીતે રાખીને વ્લોગિંગ છે એ કરી શકો છો. પછી જ્યારે ફેરવવું હોય ત્યારે આ રીતે પણ બેક કેમેરાને ફેરવી શકો છો. તો આ રીતે સરસ મજાનું વ્લોગિંગ થઈ જાય છે. તો તમે આવી કીટ લેવા માંગતા હોય તો કોઈ પણ ફ્લિપકાર્ટ એમેઝોનમાં સર્ચ કરીને લઈ શકો છો. અને આ રીતે એકદમ જ બેસ્ટ બધા જ પાર્ટ્સને જોડીને આસાનીથી વ્લોગિંગ છે કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સપોર્ટ કરજો, જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.